नमस्कार, गुड मॉर्निंग, सुप्रभात। तारीख 7/9/2020 सोमवार, धोरण 1 विषय हिंदी। तो विद्यार्थी मित्रों, आपणे हिंदी में व्यंजन भणीए छे, बराबर? क ख ग घ। तो आपणे अत्यार सुधी ठ सुधी व्यंजन भण्या, बराबर? हवे ठ पछी आगळनो व्यंजन आवशे, कयो? ड। ड से डमरू, बराबर? आ रीते से डमरू, बराबर छे। तो तमे बधा अगाउ आपणे जे बधा वीडियो જોઈ તેની અંદર શું કરતા હતા કે જે વ્યંજન આપ્યો હોય એને ડબલ અક્ષરમાં લખતા હતા, એમાં કલર કરતા હતા, એ બધી બાબતો તમને આવડી, બરાબર છે? પરંતુ આજે આપણે શું કરીશું, ફક્ત ડ પાડતા શીખીશું કે તે સીધો રેખા કરી આ રીતે ડ પાડવાનો છે। પરંતુ જેવો તમે ગુજરાતીમાં ડ કરો છો એ જ બસ એની ઉપર આ રીતે સીધો રેખા કરી અને કરવાનો છે। એટલા માટે તમારે ડ લખવાની ગુજરાતી અને હિન્દીમાં બંને પ્રેક્ટિસ કરવાની છે, બરાબર? એ તમે એ કર્યા પછી તમારે શું કરવાનું છે, નોટબુકની અંદર વાંચો અને લખો। જેમ આપણે કીધું કે આ રીતે સીધો રેખા કરવાની અને ડ પછી આડા બંને ગુજરાતી અને હિન્દી બંને લખી અને ઊભી લાઈનમાં જુદી જુદી લાઈનોમાં શું કરવાનું, ડ લખવાના છે ગુજરાતી અને હિન્દીમાં સાથે સાથે બોલવાનું। ડ સે ડમરું, બરાબર? શું બોલવાનું, ડ સે ડમરું। તો આ રીતે તમારી નોટબુકની અંદર તમે લખ્યા પછી, પરંતુ એ વાતનું ધ્યાન ખાસ રાખજો કે ડમરું અને ટ બંને તમે શું કરો છો, અમુક સમય બાળક મિસ્ટેક કરે, જેમ કે આપણે ડ સે ડમરું આ રીતે લખીએ છીએ અને ટ આ રીતે લખીએ છીએ, પણ ઘણા બધા બાળકે ટની અંદર આ રીતે ડ કરી દીધેલો, એટલા માટે કહેતા ટની અંદર તમે આમ ના કરો, એ ખાસ ધ્યાન રાખજો। એટલે આપણે અત્યારે શું લખવાનું, ફક્ત ડ લખવાનો છે, બરાબર? એટલે અહીંયા જો કે ડ સે ડમરું, આ રીતે જુદી જુદી લાઈનમાં તમારે તમારી નોટબુકની અંદર ગુજરાતી અને હિન્દી બંનેમાં લખવાનું છે, પરંતુ આ રીતે ડ લખવાનું છે, આ રીતે નહીં। ટ અને ડ તમને જ્યારે ટ વ્યંજન જોયો હતો ત્યારે ઘણા બાળકોએ શું કહ્યું કે ટની જેવો ટ લખી દીધો હતો, એટલા માટે આ તમારાથી ભૂલ ના થાય તે ખાસ ધ્યાન રાખજો, બરાબર છે? હવે આગળ પ્રશ્ન જોઈએ, હવે આગળ જોઈએ ડ શોધીને તેના ઉપર ડોળ બનાવો, બરાબર? ડ લખતા શીખી આવે ડ આપણે શોધવાનો રહેશે, ડ સે ડમરું, તેના પૂર્વે આપણે શું કરીએ છીએ, અહીંયા જુદા જુદા વ્યંજન લખીએ, જેમ કે ક ખ ડ ગ ગ ડ છ છ ડ જ જ ડ ટ ઠ અને ડ। તો આ રીતે આપણે જુદા જુદા વ્યંજન લખ્યા, એમાં શું છે કે ડ શોધીને તેના ઉપર જોડ કરો, બરાબર? અગાઉ પણ આપણે વાત કરી હતી કે સૂચના ભલે તમને આ વાંચતા આવે કે ના આવે, પરંતુ આપણે અહીંયા નિશાની કઈ લખવાની, આ ગોળ, કઈ નિશાની, ગોળ, અને અહીંયા આગળ જે વ્યંજન આપ્યું હોય એના પર આપણે શું કરવાનું, ગોળ, બરાબર? એટલે આપણે આખી સૂચના વાંચવાની જરૂર નથી, પરંતુ અહીંયા જે નિશાની છે કઈ છે, ગોળ, અને અહીંયા જે પ્રથમ વર્ણ એટલે કે વ્યંજન જે આપ્યું છે તે જ, એના પર આપણે શું કરવાનું, ગોળ કરવાનું છે, અને એના સિવાય કોઈ પણ વ્યંજન પર આપણે ગોળ કરવાનું નથી, બરાબર? જેમ કે પ્રથમ અહીંયા શું છે, ક, તો ક છે કમળ, તેના પર ગોળ થશે નહીં, કારણ કે અહીંયા ક વ્યંજન ફક્ત ને ફક્ત ડ વ્યંજન, પછી આગળ છે ખ, તો એના પર પણ ગોળ થશે નહીં, આગળનું વ્યંજન છે ડ, તો એના પર આપણે શું કહીશું, ગોળ, પછી છે ગ, ગ છે ગમલા, તો એના પર પણ ગોળ કરીશું નહીં,
પછી છે ઢસે ઘ, પછી અહીંયા આગળ છે ઢસે ટંડો, તો એના પર આપણે શું કહીશું ગોળ. પછી આવે ચસે ચરખા, તો ચરખા પર ગોળ કરીશું તો કે ના. પછી છે છસે છાતા, તો એના પર પણ થશે નહીં. આગળ આવે છે ઢસે ડમરું, તો એના પર શું થશે ગોળ. પછી છે જ, જસે જહાજ, બરાબર, તો જહાજમાં પણ ગોળ થશે નહીં. આગળનો વર્ણ જશે જરના, તો એના પર પણ ગોળ આપણે કરીશું નહીં. પરંતુ અહીંયા શું આવ્યો ડ, તો પછી જે ડ આવે તો પછી પણ આપણે શું કરીશું એના પર ગોળ. પછી ટસે ટમટમ, તો એ પણ નહીં. ઠસે ઢગેડામાં પણ નહીં. અને છેલ્લે ઢસે ટમટમ, તો અહીંયા આપણે શું કર્યું કે જેટલા પણ ડ હતા બરાબર એ બધા ડ વ્યંજન પર શું કર્યું આપણે ગોળ કર્યું. ડ સિવાયના કોઈ પણ વ્યંજન પર ગોળ કર્યું નથી, બરાબર છે. તો હવે આપણે આગળ જોઈએ, હવે આગળ જોઈએ ડ ની નીચે લીટી ક, બરાબર. તો અહીંયા પહેલા આપણે શું કર્યું કે ડ શોધીને ગોળ કરો, અને અહીંયા શું કરવાનું છે કે ડ ની નીચે લીટી ક. પણ એની અંદર આપણે શું કર્યું કે જુદા જુદા શબ્દ લખીએ પહેલા, જેમ કે પેડ, બરાબર, ત્યાર પછી ખીડકી, પછી નળકા, બરાબર છે, પહાડ, બરના, આ રીતે શબ્દ આપ્યા છે. પેડી એટલે ઝાડ, ખીડકી એટલે કે બારી, લડકા એટલે કે છોકરો, પહાડ એટલે કે પર્વત, ડરના એટલે કે ટીકલા એટલે બીવી જવું તે, બરાબર. તો આ રીતે જુદા જુદા શબ્દ આપ્યા છે. એ શબ્દ તમારે વાંચવાની કે ના વાંચી શકાય તો પણ ચિંતા કરશો નહીં. પરંતુ આપણે ફક્ત શું કરવાનું છે કે એ શબ્દમાં શું શોધવાનું, ક વર્ણ, ડ, ડ વર્ણ શોધવાનું, અને એના નીચે આપણે શું કરવાનું લીટી કરવાની છે. તો ડ વર્ણ શોધી અને એના નીચે લીટી કરીશું, બરાબર. જેમ કે પહેલું છે પેડ, પેડમાં કેટલા અક્ષર, બે અક્ષર, તો એનો ડ કા નંબર પર કે બીજા નંબર પર, એના નીચે શું કરી લીટી. ત્યાર પછી છે કીડકી, કીડકી એટલે કે બહાર, તો એમાં કેટલા અક્ષર, ત્રણ, કી ડ કી, તો એમાં પણ ત્રણ અક્ષર, અને એમાં કયા નંબર પર ડ, તો કે બીજા નંબર પર, તો ડની નીચે શું કરી લીટી. પછી છે લડકા, તો લડકામાં કેટલા અક્ષર, ત્રણ અક્ષર, એમાં પણ ડ કયા અક્ષર, તો કે પ્રથમ ને દ્વિતીય એટલે કે બીજા નંબર પર, તો એના નીચે શું કરી આપણે લીટી. પછી છે પહાડ, પહાડમાં પણ ત્રણ અક્ષર, તો એમાં પણ એક, બે ને ત્રણ, ડ કયા નંબર પર, ત્રીજા નંબર પર, તો એના નીચે આપણે શું કર્યું લીટી. અહીંયા છે ડરના, ડરનામાં કેટલા અક્ષર, ત્રણ અક્ષર, તો એની અંદર ડ કયા નંબર પર, કે પ્રથમ નંબર પર, બરાબર. તો આ રીતે આપણે શું કે જુદા જુદા જે શબ્દ હતા એની નીચે આપણે ડ શોધ્યો અને ડની નીચે લીટી કરી. શબ્દ ભલે વાંચતા આપણે આવડે કે ના આવડે એની ચિંતા નહીં, ફક્ત આપણે શું કરવાનું ડને ઓળખી અને એના નીચે લીટી કરવાની છે, બરાબર. હવે આગળનો પ્રશ્ન છે કે ડથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો, બરાબર. તો આપણે ડથી જુદા અક્ષર પર શું કરવાનું, ચોકડી કરો, બરાબર. તો અહીંયા આપણે પહેલાં જોયું કે ડ શોધીને ગોળ કરો, ત્યાં આગળ નિશાન કઈ હતી ગોળની, પણ અહીંયા નિશાન કઈ છે ચોકડી. એટલે આપણે શું પાછું ધ્યાન રાખવું, આપણું કહ્યું તેમ કે અહીંયા જે વર્ણ આપ્યો હોય એના સિવાય બધા વર્ણો પર શું કરવાનું, ચોકડી, એટલે ફક્ત આ જ વર્ણ પર ચોકડી કરવાની નહીં, બરાબર. તો એના માટે આપણે કેટલાક વર્ણ લખીએ, જેમ કે ડ, સ, મ, ડ, ર, લ, ડ, યા, પછી મ, ડ, વ, ક, ડ, વ, ચ,
તો આ રીતે આપણે જુદા જુદા વર્ણા લખ્યા. હવે એ વર્ણામાં શું કરવાનું, આપણે યાદ શું રાખવાનું, ડ અને એના સિવાય પણ જેટલા વર્ણ છે એના પર શું કરવાનું, ચોકડી, ફક્ત આના પર ચોકડી કરવાની નહીં. બરાબર, જેમ કે પ્રથમ શું છે, ડ, તો આપણે એની ઉપર ચોકડી થશે નહીં. કેમ, કારણ કે ડથી જુદા વર્ણ એટલે એના સિવાયના જે જુદા વર્ણ છે એના પર જ આપણે ચોકડી કરીશું. જેમ કે પછી છે ટ, તો ટ પર શું થશે, ચોકડી. કેમ, કારણ કે ડથી જુદો છે માટે. પછી આવે છે મ, તો મ પર પણ શું થશે, ચોકડી. પછીનો વર્ણ ડ, તો એના પર ચોકડી થશે નહીં. આગળનો વર્ણ છે ર, તો ર પર શું કરીશું આપણે, ચોકડી. કેમ, તો કે એ ડથી જુદો છે માટે. પછીનો વર્ણ લ, તો એના પર પણ શું થશે, ચોકડી. પછી આવે છે ડ, તો ડ છે ડબલું, તો એના પર થશે નહીં. આગળનો વર્ણ છે ય, તો ય પર આપણે શું કહીશું, ચોકડી. પછી છે મ, તો એના પર પણ શું થશે, ચોકડી. બરાબર, પછીનો છે ડ, તો એના પર ચોકડી કરીએ નહીં. કેમ, કારણ કે આપણે એનાથી જુદા વર્ણ જોવાના. આગળ છે વ, તો એના પર આપણે શું કહીશું, ચોકડી. અહીંયા આગળ છે ક, ક છે કમળ, તો એના પર પણ ચોકડી. પછી ડ છે ડબલું, તો એના પર થશે નહીં. પછી ગ પર પણ ચોકડી, ને ચ પર પણ ચોકડી. બરાબર, તો આ રીતે ડ સિવાય, જેમ કે ડ આ ડ ડ ડ એ બધા ડ સિવાય જેટલા પણ વર્ણ હતા એ પણ આપણે શું કર્યું, ચોકડી કરી. બરાબર છે. હવે તમને એક વાત આગળ સમજાવું કે આ તમારી વર્કશીપમાં તમને વિડીયોમાં જે સમજાય છે પ્રશ્નો, જેમ કે ડનું લેખન કરવું, બરાબર, ડ પર ગોળ કરવો, પછી ડ શબ્દમાંથી શોધી નીચે લીટી કરવી, પછી ડથી જુદા અક્ષર પર ચોકડી કરો, એ તો તમારે વર્કશીપમાં તો લખવાનું છે. સાથે સાથે સ્વાધ્યાયમાં ડ, ડ છે ડમરું, તો અહીંયા આગળ ડમાં કલર કરવા, પછી ડનું લેખન કરવાનું, ડ શોધીને ગોળ કરો, ત્યાર પછી અહીંયા પાછળ છે કે ડથી શરૂ થતા ચિત્રો સાથે જોડવાનું, અહીંયા આગળ ડની નીચે લીટી કરવાની છે, પછી જુદા અક્ષર પર ચોકડી કરો. અહીંયા આગળ શબ્દ આપ્યા છે, ફક્ત આપણે શું લખવાનું, ડ, કારણ કે ડથી શબ્દ બીજા પણ શબ્દ છે, ડફલી, ડલિયા, ડગર, ડમરૂ એ બધા શબ્દ છે, એમાં આપણે ફક્ત ડ નીચે લખવાના છે. પછી અહીં નીચે છે કે ડથી શરૂ કરતા ડ શબ્દમાંથી ડ શોધી અને તેના પર ગોળ કરો, તો એ શબ્દ આપેલા છે એમાં આપણે ફક્ત શું શોધવાનું, ડ અને એના પર ગોળ કરવાનું છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજની આ વિડીયોમાં આપણે શું શીખ્યા, ડ વ્યંજન શીખ્યા. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.